ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારે ઉઠી ગયા છીએ આપણે અને ચા નાસ્તાની તૈયારી કરી છે. ચાને નાસ્તો કરી લઈ પછી કામકાજ કરીએ આપણે. જો ચા બનાવી નાખી છે અને મેહુલ સૂતા છે તો આપણે એકલા નાસ્તો કરી લઈએ. ભૂખ લાગી છે બહુ, બરાબર. ચા ને ગાંઠી આરે હું ખાઈ લઈ. જો ચા લગભગ રેડી થઈ ગઈ છે, બરાબર, તો ચાલો નાસ્તો કરવા. જો કાલે બેસતું વર્ષ હતું ને એટલે આપણે કાઢી દીધી મુફાસ્તાની, તો એને આપણે સાફ કરી દીધી છે. સરસ મજાની ભીના કપડાથી લૂછી કરી મૂકી દીધી આપણે સાઈડમાં, બરાબર. અને તો જો નાસ્તો કરવા આપણે બેસી ગયા છીએ. સેવને ચકરીને મજા આવી જાય વળી ચા. તો મળીએ આપણે નાસ્તો કરી પછી. તો જો ફ્રી થઈ ગયા છે, 11 વાગી ગયા. કપડાં ને કચરા પોતા ને ચા નાસ્તો કર્યો ને ચાપટ ચુપટ કરી ને હવે થઈ ગયા છે ફ્રી. તો બેઠા છીએ શાંતિથી, એકલા એકલા કઈ ગમે નહીં ઘરે. એમાં જીઅન્સ નથી એટલે હાવ મજા નો આવે. એટલે બધા હોય ને સાસુ ને સસરા ને છોકરા ને તો વધારે મજા આવે એમ, એવું થાય. ક્યારેક હોય તો કંટાળી જાય ને ક્યારેક ન હોય તો મજા નો આવે એમ થાય. કે હોય તો બધા સાથે હોય તો મજા આવે એમ, રસોઈ કરવાનો કંટાળો આવે એકલા એકલા હોય નથી એટલે. એવું બધું છે અત્યારની અપડેટ, બરાબર. તો બપોર થઈ ગઈ છે, બપોરનો આપણો રસોઈનો ટાઈમ થઈ ગયો છે. અને શું બનાવું ને હું વિચારતી હતી, તો પછી આપણે બનાવી નાખું વિચાર્યું કે બનાવી નાખી દાળ ભાત, કારણ કે બે જ છીએ એકલા, દાળ ભાત સારો પડે. તો અહીંયા મેં દાળનું કુકર મૂકી દીધું છે, નાનું કુકર મૂક્યું છે. બેની દાળ થઈ રહી છે, પછી આપણે ભાત બનાવી નાખશું. દાળ ને ભાત ખાશું ખાલી એટલે મજા આવશે. મને તો ભાવે, મેહુલ તકલીફ પડે કેમ કે રોટલીને બધું જોઈ, પણ હવે એ કે એકલા હાટું ક્યાં બનાવવા, દાળ ભાત ઉધાર ખાઈ લો, દાળ ભાત ખાઈ લે, બરાબર. તો આજે આવું કંઈક કરશું. દાળને મસ્ત ક્રશ કરી લીધી અને પછી ટમેટા નાખ્યા, ગોળ નાખ્યું, હળદર નાખી ઉકળવા માટે મૂકી દીધી છે. અને અહીંયા આપણે આ બાજુ મૂકી દીધા છે ભાત, દાળને ભાત આજે ખાવાના છે આપણે. મેં અત્યાર સુધી હું કર્યું તો બસ યુટ્યુબમાં વિડીયો જોયા સારા સારા. એમાં એક મેં વિડીયો જોયો સના ખાનનો, જોયેલો હતો, કાપી કાપીને જોયો, શાંતિથી જોયો. મેં આજે રૂબીના દિલાઇક સાથે જે એનું પોડકાસ્ટ છે આખું, કે કઈ રીતે ચેન્જ થઈ, શું વિચારતી હતી અને શું એના વિચારો મગજમાં આવ્યા. એવું નથી કે આપણે મુસ્લિમ પાસેથી કંઈ શીખી ન શકે, હિન્દુ મુસ્લિમ પાસેથી શીખી શકે, મુસ્લિમ છે હિન્દુ પાસેથી કંઈક શીખી શકે. તો ઘણું બધું મને સારું સારું શીખવા મળ્યું. આપણે આપણા આપણો જે ધર્મ છે ને હિન્દુ, એમાંથી પણ આપણને ઘણું બધું શીખવા મળે છે. લોકો એનું કુરાન નથી મૂકતા, તો આપણે આપણી ભગવદ્ ગીતા ન મૂકવી જોઈએ. બધા જ ધર્મગ્રંથોની અંદર સરખું જ શીખવાયેલું છે. જો તમે વિચારો અને વ્યવસ્થિત એનું જો પાલન કરો તો આપણી જે ગીતાજી છે એ વાંચવાથી કંઈ ન થાય. એણે પણ એવું જ કીધું કે હું નાનપણથી કુરાન વાંચતી હતી, પણ એમાં અર્થ, એનો મિનિંગ શું છે, એનો અર્થ શું થાય અંદર. કેમકે કુરાન જે છે ને ઉર્દુ ભાષામાં લખાયેલી છે, આપણું કેમ ગીતાજી છે સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. તો સંસ્કૃત ભાષા છે સમજ ન પડે તો આપણને એની અંદર ખબર ન પડે કે ભાઈ ગીતાજી શું કહેવા માગે છે. તો એવું જ એને થયું. પછી એણે જ્યારે અર્થ સમજ્યો ત્યારે એને ખબર પડી કુરાન શું કહેવા માગે છે. ઘણું બધું એની અંદર ચેન્જિંગ આવ્યું અને ઘણી બધી સારી વાત છે, હું પછી તમને કરીશ. તો આજે મને થયું કે આપણી જે ભગવદ્ ગીતા છે ઘણી વખત હું વાંચતી હોય, તો હવેથી હું પણ સારી રીતે એને વાંચીશ. એમાંથી જેનો અર્થ નીકળે છે એનું આપણે પાલન કરીશ. તો એનો પોડકાસ્ટ જોયો, તમે જોજો, બહુ જ સરસ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ બધું શીખવા મળે છે એમાંથી. મને બહુ બધું મળ્યું શીખવા, તો જોજો તમે એનો પોડકાસ્ટ જરૂરથી. બસ ટી શર્ટ ને લેંઘા પર નાટા મારી છે. જો 12 વાગી ગયા છે, ચકલું ફરકતું નથી કારણ કે મોટાભાગના બધા ગામડે જતા રહ્યા છે.
નથી, છોકરા રમતા નીચે કે નથી, કોઈ વાહન ની અવર જવર કઈ નથી. બસ બે ચાર જણા આટા માર્યા કરે છે મારા જેવા. દાળને વઘારવા મસ્ત ફ્રેશ લીમડો તોડવાનો છે. લીમડો તોડવા માટે ઈચ્છું જો અમારો લીમડો જે છે ને સરસ મજાનો થઈ ગયો છે. તો આપણે એક ડાળી તોડી લઈ, એમાંથી ફ્રેશ લીમડાની સુગંધ મસ્ત કંઈક અલગ હોય છે. વઘાર કરીએ જ્યારે મસ્ત સુગંધ આવે અને દાળવાની મજા આવે. ઘણા બધા ફાયદા છે લીમડાના, ફ્રેશ લીમડાના એ ફાયદા છે. આપણા ઘરે હોય તો કે ધોવાને એવું કરવું ન પડે, જોકે ધૂળ છે આ દિવાળીને લીધે ધોઈ નાખશું. થોડો ઓણા ફળી કાઢી ફ્રીજમાંથી, ગાઢા ગાર મજા આવશે ખાવાની. છોટી છોટી કરી દઉં એટલે ઠંડી છે થોડી ગોલી થઈ જાય, પછી આપણે એને મસ્ત તળી નાખ્યો મસાલો છે સાથે, ખાવાની મજા આવે. ઓણા ફળી પછી હવે પ્રોબ્લેમ છે કે દિવાળી પછી મળે નહીં, લાંબો સમય સારી ન હોય. તો બધી ચોળાફળી મસ્ત તળાઈ ગઈ છે, તો દાળ ભાત ને ચોળાફળી ખાવા માટે આવો બધા. થોડા દિવસ પહેલા છે ને મારા શોર્ટ્સ જોતા ને ખબર હશે કે મેં છે ને આ પિલગ્રીમનું શેમ્પૂ મંગાવ્યું હતું ડેન્ડ્રફ માટે, અને મેં જ્યારે આ રિવ્યૂ વાંચ્યા ને બધા તો બહુ સારા લખ્યા હતા કે ડેન્ડ્રફ જતો રહીએ, એક જ વોશની અંદર ઘણો બધો 90% જેટલો જતો રહીએ. પણ હું આ લગભગ છે ને છેલ્લા એવું કહેવાય કે 20-25 દિવસથી હું યુઝ કરું છું, 2-3 દિવસે ધોઉં છું, પણ મને કોઈ ફરક લાગ્યો નથી. તો એનો મતલબ એ કે આ બધી જે બ્રાન્ડ છે ને એ ઘણી બધી બ્રાન્ડ એવી છે કે જે ફેક રિવ્યૂ પડાવતી હશે લોકો પાસે ગમે એ રીતે. કેમકે જો ડેન્ડ્રફ જાતો હોય તો મને સારું રિઝલ્ટ મળવું જોઈએ, પણ મને સારું રિઝલ્ટ આનું મળ્યું નથી જરાક પણ નહીં. હું એવું નથી કહેતી કે એક વોશની અંદર જ જતો રહેવો જોઈએ, પણ કેટલા બધા સમયથી યુઝ કરું છું તો જવો જોઈએ ને. પણ આઈ થિંક કમાલ ઓફ ફેક રિવ્યૂઝ આવું બધું પણ થાય એટલે જોજો. હવે તો હું આપણને એમ થાય કે રિવ્યૂ જોઈને વસ્તુ લઈએ, પણ રિવ્યૂ જોવામાં એવું થાય. મેં પિલગ્રીમની જે વેબસાઇટ છે એના ઉપરથી જ મંગાવ્યું હતું એટલે ત્યાં કાંઈ પણ થઈ શકે, ગમે તે કાંઈ પણ થઈ શકે બધું દુનિયામાં. તો હવે મારે છે ને એની અંદર મારું જે ડૉક્ટરનું જે સોલ્યુશન છે ડેન્ડ્રફ માટેનું સેલિસિલિક એસિડ ને બીજું કંઈક છે બે મિક્સ કરી અને હેરમાં લગાવવાનું છે, એનાથી ડેન્ડ્રફમાં ફરક પડે છે. પણ મને ડૉક્ટરે એવું કીધું છે કે સવાર સાંજ 2 ટાઈમ લગાવવાનું, 2 ટાઈમનું સેટિંગ આવતું નથી. તો કંઈ નહીં, આપણે અત્યારે રજા જેવું છે તો આપણે લગાવી નાખીએ માથાની અંદર એ સોલ્યુશન. બાપ્પા મૂકી દીધા છે આપણે પાસ્તા, મીઠું નાખ્યું છે અને મીઠું નાખીને પછી અને બીજું એક છે કીટોકોનેઝોલ લોશન. આ બે લોશન છે એને મિક્સ કરવાના છે, આના અંદર મિક્સ કરશું અને પછી આપણે સ્કાલ્પમાં લગાવી દેશું પછી બરાબર જ્યારે વોશ કરીએ ત્યારે. એટલે આવું કંઈક મને સખ્યામાં ગઈ હતી ને ત્યારે મને આપ્યું હતું, અને ગમે ત્યાં જાય એટલે આવું કંઈક લોશન જ આપણે લગાવવા માટે ડેન્ડ્રફ માટેનું. પણ ડેન્ડ્રફમાં એવું છે કે તમારી સ્કિન મતલબ પરસેવો જેવો હોય ને ડેન્ડ્રફ દૂર થતો જ નથી. તો આ કંઈક ભેગું કરી દીધું છે, મેં બે સ્કેલ્પ લગાવી દેશું. અને આનો મેઇન પ્રોબ્લેમ એ છે કે તમારા હેર છે ને ડેન્ડ્રફની કોઈ પણ પ્રોડક્ટ યુઝ કરો ને તમે એટલે તમારા હેર છે ને એકદમ ડ્રાય કરી નાખે હાવ, ગમે એટલા સિલ્કીન ગમે એવા હોય મતલબ ફરજિયાત તમારે વાપરવું પડે કંડિશનર. મારે હેર વ્હાઈટ થઈ ગયા છે ને તો મને તેવું જ લાગે છે કે આ ડેન્ડ્રફનું બધું આ યુઝ કરી કરીને હેર થઈ ગયા હશે, કેમ કે ડ્રાય થઈ જાય ને હેર એટલે પછી મને લાગે વ્હાઈટ થઈ જતા હશે. એટલે અઘરું છે આ બધું. લગાવી દીધું સ્કાલ્પમાં અને વાળ બાંધી દીધા. ગરમી હારી ખબર નહીં કેવી છે. તો જો પાસ્તા માટેના વેજીટેબલ્સ છે ને એ મેં એડ કરી દીધા છે બરાબર, થોડા કઢાઈ જાય પછી ટમેટા નાખી દેશું, પછી આપણા કાચા પાસ્તા તૈયાર છે ટોમેટો સોસ ને બધું એડ કરી દેશું.
ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ બે છે, તો પાસ્તા આપણા રેડી થઈ જશે. લાસ્ટમાં તમને બતાવું પાસ્તા કેવા બન્યા છે. તો આપણા વેજીટેબલ ડિલિશિયસ પાસ્તા રેડી છે. મસ્ત મજાના બન્યા છે ટેસ્ટમાં ને બધી રીતે. મસ્ત બન્યા છે પાસ્તા. ઠંડી ઠંડી છાસ આવી જાઓ પાસ્તા ખાવા. આપણે અહીંયા વ્લોગનો એન્ડ કરીએ છીએ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. થેન્ક યુ વેરી મચ.